નમસ્તે. ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે 9મું પ્રકરણ એને અભ્યાસ કરીએ છીએ. તો એની અંદર છેલ્લા જે આપણે લેક્ચરની અંદર આપણા મૂળભૂત જે 6 હકો છે એ પૂરા કર્યા. તો એ મૂળભૂત હકો પછી એ જે બંધારણની અંદર મહત્વના જે 3 ભાગ મૂળભૂત હક, ફરજ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો એની અંદર હવે મૂળભૂત હક જોયા પછી આજે આપણે મૂળભૂત ફરજો એની ચર્ચા કરીશું. મૂળભૂત હક અને ફરજ છે એ એક સિક્કાની બે બાજુ સમાન છે, બરોબર. તો કે મૂળભૂત હક અને ફરજ જે આપણને હક મળેલો છે એ અન્ય લોકોની ફરજ છે, અને જે આપણી ફરજ છે એ બીજાનો હક હોઈ શકે. દાખલા તરીકે સ્વતંત્રતાનો હક, તો આપણો સ્વતંત્રતાનો હક, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, તો એ સ્વતંત્ર પ્રાપ્ત કરાવી, સ્વતંત્રતા આપવી એ કોની ફરજ કહેવાય? તો કે સરકારની. રાજ્યની ફરજ છે કે દેશના નાગરિકોને સ્વતંત્રતા આપવી, અને સ્વતંત્રતા મેળવવી એ લોકોનો હક છે. એટલે જે વ્યક્તિનો હક હોય, બરોબર, તો સામા પક્ષે એ રાજ્યની ફરજ હોય. તો એ જે આપણે હક મેળવ્યા, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક હક, બંધારણીય ઈલાજોનો, આ બધા જે 6 હક મળ્યા, તો એ હક મળ્યા તો આપણી ફરજ કઈ કઈ? હક વગર ફરજ, ફરજ વગર હક મેળવી શકાતા નથી. તો રાજ્ય દ્વારા આપણને કેટલીક જે કઈ સુવિધાઓ, જે કઈ હક મળે છે, તો આપણી ફરજો કઈ કઈ છે, બરોબર? આપણે રાજ્યએ આપણને સ્વતંત્રતા આપી, તો હવે આપણે રાજ્યને શું આપવાનું? આપણું રાજ્ય પ્રત્યે કર્તવ્ય શું કહેવાય? તો એ જે કઈ કર્તવ્ય છે એને મૂળભૂત ફરજો તરીકે ઓળખવામાં આવે છે. તો મૂળભૂત ફરજો છે એ નાગરિકોના મૂળભૂત ફરજો 1976 ની અંદર સુધારો કરવામાં આવ્યો, અને એની અંદર છે એ લોકો ફરજો પ્રત્યે સભાન બને એના માટે છે આપણે પાઠ્યપુસ્તક ની અંદર અને જે ત્રીજા પેજ ઉપર કલમ 51 ક મુજબ છે એ આપણે ફરજો છે એ રાજ્ય પ્રત્યે અદા કરવાની હોય. તો એ ફરજોનો મૂળ હેતુ શું? તો કે દેશની અંદર શાંતિ અને લોકો વચ્ચે કોમી એકતા જળવાઈ રહે, બરોબર, એમના વચ્ચે દેશપ્રેમની, રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવાય, અને દેશ પ્રત્યે છે એ દેશના જે આપણા જે કાંઈ નિયમો હોય, બંધારણ હોય, એ પ્રત્યે જાગૃત બને, ટૂંકમાં દેશ પ્રત્યે છે એ સજાગ બને, અને લોકોને અંદર દેશપ્રેમની ભાવના વિકસે, એ હેતુથી છે એ આપણે છે કેટલીક ફરજો છે એ દેશ પ્રત્યે છે અદા કરવાની હોય. આ ઉપરાંત નાગરિકોની અંદર જાગૃતિ અને દેશની ઉન્નતિ માટે નાગરિકો છે એ પ્રતિબદ્ધ કરવાના હેતુથી છે એ આપણે પાઠ્યપુસ્તકના પાના ઉપર જે ત્રીજા પેજ ઉપર છે એ મૂળભૂત ફરજો છે એ પ્રિન્ટ કરવામાં આવે. આ ઉપરાંત લોકો જે કાંઈ કાર્ય કરે એ જે એનું કાર્ય એ પોતાના હિત માટે હોય, પણ એનો આડકતરો લાભ છે એ દેશને મળતો હોય, કે કોઈ ખેડૂત હોય, કે કોઈ કારખાનેદાર હોય, કોઈ મજૂર હોય, એ પોતે પોતાનું જે કામ કરે એ દેશના ઉત્પાદનની અંદર, દેશના વિકાસની અંદર એનો હિસ્સો હોય, તો એ પોતે પોતાની ઈમાનદારીથી દેશ પ્રત્યે છે એ પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરી અને પોતાના વિકાસ માટે અને દેશના વિકાસ માટે યથાશક્તિ યોગદાન આપે, તો એના માટે છે એ દરેક વ્યક્તિએ છે એ ફરજ છે એનું પાલન કરવું જોઈએ અને એનું સતત સ્મરણ છે એ થવું જોઈએ. મૂળભૂત ફરજોની અંદર છે એ પહેલી ફરજ છે બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રધ્વજનો કે રાષ્ટ્રીય ચિહ્નોનો આદર કરવો. તો પહેલી ફરજ છે
પછી રાષ્ટ્રીય ચિહ્નનો આદર કરવો. રાષ્ટ્રીય ચિહ્નની અંદર તો કે રાષ્ટ્રીય પક્ષી હોય કે રાષ્ટ્રીય પશુ હોય, ત્યાર પછી રાષ્ટ્રગીત હોય, રાષ્ટ્રધ્વજ હોય, રાષ્ટ્રમુદ્રા હોય, એને એ બંધારણની અંદર જે કાંઈ નીતિ નિયમો છે એ પ્રમાણે છે એને આદર કરવો. કે રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીત ગાતા હોય તો એને પૂરેપૂરા આદર સાથે શિસ્તથી છે એને આદર આપવો. કે રાષ્ટ્રગીત વખતે સાવધાનમાં ઊભા રહીએ, બરોબર, રાષ્ટ્રધ્વજના જે ફરકાવવાનો હોય તો એને સલામી આપવી, એના જે કાંઈ નિયમો હોય કેવી રીતે ફરકાવવું, તો આ બધાનો આદર કરવો. રાષ્ટ્રગાનનો જે આદર કરવો એ બધું આપણી ફરજ છે. ત્યાર પછી સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો છે આદર કરવો અને તે અનુસાર વર્તવું, બરોબર. ત્યાર પછી ભારતના સાર્વભૌમત્વ અને એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને રક્ષણ કરવું. દેશની એકતા જાળવી અને દેશની અખંડિતતા જળવાઈ રહે તો એના માટે સમર્થન કરવું કે દેશની અંદર કોઈ કોમી ભાગલા કે કોમી રમખાણોની અંદર છે સહભાગી ન બનવું, દેશની એકતા જાળવવા માટે છે એ પ્રયત્નશીલ રહેવું. ત્યાર પછી જરૂર પડે તો રાષ્ટ્ર સેવાની અંદર તત્પર રહેવું. જ્યારે દેશને જરૂર હોય, બરોબર, ત્યારે સરકાર દ્વારા આદેશ આપવામાં આવે તો દેશ સેવા માટે છે સતત તત્પર રહેવું. કારણ કે દેશ દ્વારા જે કાંઈ આપણને સ્વતંત્રતાઓ જે કાંઈ સુવિધાઓ આપવામાં આવે તો આપણી પણ ફરજ બને કે દેશ સેવા માટે છે આપણે તૈયાર રહેવું જોઈએ, બરોબર. ઘણી વખત છે આપણે કોઈ કુદરતી આપત્તિ હોય તો એવા સમયે આપણે હલ્લાબોલ કરતા હોય કે ભાઈ અમારે આવી પરિસ્થિતિ છે ને આવા અમને તકલીફ છે તો અમારે તકલીફ દૂર કરો, તો એના માટે જો સરકાર તકલીફ દૂર કરતી હોય, બરોબર, વિવિધ સેવાઓ વિના મૂલ્યે અથવા તો ઓછા ખર્ચે પૂરી પાડતી હોય તો જ્યારે દેશને જરૂર હોય તો ત્યારે જ આપણે આગળ વધવું જોઈએ, બરોબર. નહીંતર તો ઘણાને એવી ટેવ હોય કે ખાવામાં આગળ હોય, બરોબર, પછી કામમાં પાછળ હોય, તો એવું ન કરવું. પણ દેશ પ્રત્યે જે કાંઈ દેશ દ્વારા આપણને સુવિધાઓ મળે, બરોબર, કે વીજળી મળે, ભલે એનો પૈસા આપણે ચૂકવતા હોય કે મફત મળતું હોય, તો એ બધી સેવાઓ મેળવ્યા પછી દેશને જ્યારે જરૂર હોય ત્યારે જે આપણે દેશ સેવાની અંદર જે ભાગ લેવો જોઈએ, બરોબર. ત્યાર પછી ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવના વૃદ્ધિ કરવી, લોકો અંદર સુસંવાદિતા સ્થપાય અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. તો કે ભાઈચારાની ભાવના રાખવી જોઈએ. આપણને જે કઈ વારસો મળેલો હોય, બરોબર, સાંસ્કૃતિક વારસો, તો એ વારસાને જે જાળવણી કરવી, એના સ્થાપત્યના જે કઈ સ્મારકો હોય, બરોબર, એ સ્મારકોની જે જાળવણી કરવી. ત્યાર પછી પર્યાવરણનું રક્ષણ કરવું. આપણા દેશની અંદર જે કઈ કુદરતી સંપત્તિ હોય, વૃક્ષો, પહાડો, જંગલો, નદીઓ, સરોવર, વન્ય જીવો,
તો એનું રક્ષણ કરવું. આ ઉપરાંત એના માટે છે સરકારે કેટલાક કાયદાઓ પણ બનાવેલા. ત્યાર પછી વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને શોધવૃત્તિ વિકસાવી. વૈજ્ઞાનિક અભિગમ રાખો કે દેશની અંદર આપણે જે કઈ નવી શોધ પણ કરીએ અથવા તો વૈજ્ઞાનિક અભિગમ રાખીએ તો એનાથી દેશને લાભ થાય. ત્યાર પછી જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જાહેર જે સરકારી મિલકતો હોય એનું રક્ષણ કરવું. ત્યાર પછી વ્યક્તિ કે સામૂહિક પુરુષાર્થની અંદર ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ કરવો અને દેશની જે પ્રગતિ હોય, દેશનો વિકાસ છે એની અંદર છે આપણે સિદ્ધિના સ્વરૂપનો સર કરતા રહે તો એના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્યાર પછી મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, પોતાના બાળક અથવા તો પાલ્યને પોતાનું બાળક ન હોય તો જેનું ભરણ પોષણ કરનાર વ્યક્તિ હોય તો એનો પાલ્ય ગણાય, બરોબર? તો એને છે ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ આપવું એ માતા પિતાની ફરજ રહેશે. તો છ જાન્યુઆરી એ મૂળભૂત ફરજ દિન તરીકે ઓળખાય, બરોબર? મૂળભૂત ફરજ દિન અને 10 ડિસેમ્બર ની માનવ હક દિન. યોગ્ય તમે વર્તન ન કરો અથવા તો પૂરતું માન ન આપો તો તમને સજા થઈ શકે અને નાગરિકોને ફરજોનું પાલન કરે તો એની સભાનતા કેળવાય એના માટે છે એ શિક્ષકોએ પ્રયત્નશીલ બનવું જોઈએ. આ ઉપરાંત લોકોની અંદર જે સામાજિક દૂષણો, અનિષ્ટો, અસ્પૃશ્યતા, ભેટ પ્રથા, બાળમજૂરી આ બધા જે કુરિવાજો છે એ નાબૂદ થાય એના માટે છે એ જવાબદારી એક નાગરિક તરીકે આપણી ફરજ કહેવાય. તો આ બધી ફરજોનું પાલન કરીએ, બરોબર? આપણે દેશભક્તિ દાખવવી હોય, બરોબર? તો આ બધી ફરજોનું પાલન કરશું તો એ સારામાં સારી દેશભક્તિ કહેવાય. કે ફક્ત સોશિયલ મીડિયા ઉપર તમે દેશભક્તિના ફોટા એવું તમે મોકલો એનાથી દેશભક્તિ પૂરી નથી થઈ જતી, બરોબર? પણ જાહેર મિલકતને નુકસાન ન કરો, બરોબર? આમાંથી આ બધી ફરજોનું ટૂંકમાં પાલન કરવું એટલે સૌથી મોટી દેશ સેવા છે. ત્યાર પછી સંવેદનશીલ અને નાગરિક જાગૃત છે એ નાગરિક જાગૃત નાગરિકે છે એ શું કરવું જોઈએ એને સ્પષ્ટ દિશા સૂચન છે એ આપણને ફરજો દ્વારા મળે કે આપણે એક દેશના ઉમદા અને સારા નાગરિક તરીકે આપણે કેવું વર્તન હોવું જોઈએ તો એને આ મૂળભૂત ફરજો દ્વારા છે સ્પષ્ટ થાય. આ ઉપરાંત જે ભવિષ્યના નાગરિકો હોય, બરોબર? તમારે તમે ભવિષ્યના નાગરિકો કહેવાય તો આ આપણે ફરજો ભવિષ્યની અંદર આ દેશ પ્રત્યે છે એ ફરજો આપણે નિભાવવાની છે અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણી સમાજની રચના થાય તો એના માટે જે આ ફરજોનું પાલન કરવું જોઈએ. તો આજનો આ લેક્ચર અહીંયા પૂરો કરી અને હવે પછી છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ છે પછીના લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.